एवरीવન, કેમ છો બધા મજામાં? તો ફરી આપણે મળ્યા છીએ આપણા નવા વિડિયો સાથે. યુનિટ 1 વિની સ્માઈલ એક્ટિવિટી 9. ગયા લેક્ચરમાં આપણે ડોક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની 26મી જાન્યુઆરીની દિનચર્યા વિશે માહિતી મેળવી હતી. આપણે બધાને ખ્યાલ જ છે કે આપણી શાળામાં અને કોઈ પણ જગ્યાએ કોઈ આવા ફંક્શન્સ હોય અથવા કોઈ ઉજવણી હોય, કોઈ રાષ્ટ્રીય તહેવાર હોય તો ચીફ ગેસ્ટને આમંત્રણ આપવામાં આવે છે અને ચીફ ગેસ્ટ કોઈક સરપંચ હોય છે અથવા તો કોઈક એવી વ્યક્તિ કે જેનો હોદો કેવો હોય છે, તો કે ઉપરોક્ત આપણા કરતાં ખૂબ સારો હોય છે, જેમ કે ડૉક્ટર સ્મિતા છે અને અહીંયા આપેલા છે મનોજભાઈ સરપંચ. તો ગયા લેક્ચરમાં મેં પણ તમને આની માહિતી આપી હતી, થોડીક માહિતી આપણે ફરીથી એનું રિવિઝન કરી લઈએ, કારણ કે જે આપણે અત્યારે કરવાના છીએ એક્ટિવિટી 9નો સેકન્ડ પાર્ટ છે તે ખાલી જગ્યાવાળો, તે આની ઉપરથી જ કરવાનો છે. એટલા માટે Smita delivered a lecture. Dr. Smita operated upon the patient. Dr. Smita spent an hour with differently abled Manoj Bhai Sarpanch, hoisted flag at the primary school. Manoj Bhai Sarpanch distributed sweets. Manoj Bhai Sarpanch inaugurated dairy. Manoj Bhai Sarpanch talked with the head teacher about the school progress. તો ચાલો હવે આપણે આ જ માહિતીને આધારે પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 9માં આપેલી ખાલી જગ્યાઓ ધ્યાનપૂર્વક સમજીને પૂર્ણ કરીએ. વિડિયો જોયા બાદ થોડીક રિવિઝન થઈ ગયું કે ડૉક્ટર સ્મિતાની કઈ બાબત હતી અને સરપંચની કઈ બાબતો હતી, કઈ કઈ વસ્તુઓ તે કરે છે. તો અહીંયા આપેલી બ્લેન્ક્સ છે તે મિત્રો આપણે તેની મદદથી જ કરવાની છે, એટલે જ મેં તમને આજે રિવિઝન કરાવ્યું. નાવ રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો. ડૉક્ટર સ્મિતા હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. ઓકે, તો જુઓ તમને અહીંયા આપ્યું છે કે ડીટ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. પછી તમને એનો આન્સર આપ્યો છે યસ સી ડીટ. તો હવે આ ખાલી જગ્યા છે શું તેના વિશે આપણે માહિતી મેળવીએ, બરાબર? તો આપણે બધા ભૂતકાળ શીખી જ ગયા છીએ. તો ભૂતકાળમાં શું આવે? તો કે ભૂતકાળમાં જ્યારે પણ કોઈ માહિતી છે એ ભૂતકાળમાં બની અને ભૂતકાળમાં જ પૂર્ણ થઈ ગઈ, એટલે કે વીતી ગયેલા સમયમાં. તો આ જે બધી બ્લેન્ક્સ છે તે ભૂતકાળની છે. તો ભૂતકાળમાં ઈડીવાળા રૂપ આપણે લગાવીએ છીએ, બરાબર? અને ક્યારે ઈડી અથવા ભૂતકાળનું રૂપ નીકળી જાય? તો કે ડીડ આવે ત્યારે. તો ડીડ ક્યારે આવે? તો કે આપણે કોઈ વાક્યનું પ્રશ્નાર્થ કરીએ અથવા નકાર કરીએ તો ત્યારે ડીડ નીકળી જાય, ડીડ આવે છે, બરાબર? તો ડીડ આવે ત્યારે હંમેશા કેવું રૂપ આવે? તો કે મૂળ રૂપ આવે. ઓકે, તો ચાલો જોઈએ આપણે બ્લેન્ક્સ. સેકન્ડ બ્લેન્ક જુઓ, મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, એટલે કે મનોજભાઈએ સ્વીટ્સની વહેંચણી કરી, બરાબર? તો મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટ એટલે કે વેચવું. નીચે સેકન્ડ સેન્ટેન્સ જુઓ કે ખાલી જગ્યા ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ, એટલે તમને અહીંયા એવું પૂછવા માગે છે કે શું ડૉક્ટર સ્મિતા છે તે સ્વીટ્સને ડિસ્ટ્રીબ્યુટ કરે છે? તો કોઈ પણ જગ્યાએ મેં આપણે જ્યારે આગળ કાર્ડ શીખા ત્યારે પણ મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ પ્રશ્ન વાક્ય બનાવીએ ત્યારે સહાયકારક ક્રિયાપદ ડીડ છે તે આગળ આવી જાય. ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. પછી આપ્યું છે નો શી ડીડન્ટ. ડીડ નોટનું ટૂંકું રૂપ શું થાય? તો કે ડીડન્ટ. એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે ડિસ્ટ્રીબ્યુટેડ આપ્યું છે તમને અહીંયા, તો ડિસ્ટ્રીબ્યુટેડ એટલે કે વહેંચણી કરવી. પણ જ્યારે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ આવી ગયું શા માટે? તો કે અહીંયા આવશે ડીડ. ખાલી જગ્યાના આન્સરમાં શું આવશે? તો કે ડીડ આવશે. તો ડીડ પ્લસ ઓલવેઝ આવે મૂળ રૂપ. અને જ્યારે આપણે કોઈ પણ વસ્તુનો નકારમાં જવાબ આપીએ ત્યારે ડીડ નોટ કરવાનું થાય, તો ડીડ નોટનું ટૂંકું રૂપ શું થાય? તો કે ડીડન્ટ. ઓકે, જોઈએ. ડૉક્ટર સ્મિતા બ્લેન્ક અપોન ધ પેશન્ટ્સ.
डॉक्टर स्मिता ब्लैंक अपॉन द पेशंट्स। ओके, तो तमने अहीं थशे कि मारे क्यूँ भूतकाळनुं रूप मूकवुं अथवा क्रियापद तरीके शुं मूकवुं। तो कोई पण खाली जग्या हशे तेनी नीचे जे बीजी खाली जग्या आपेली हशे तेमां पण क्रियापद हशे ज। मैं तमने फॉर्मेशन्स करावी छे, तो हमेशा क्रियापद क्यां होय? तो के कर्ता प्लस ओलवेज क्रियापद अथवा तो जे ते काळ होय ते। जेम के अहीं भूतकाळ छे तो भूतकाळनुं रूप आवे, अने ज्यारे प्रश्नार्थ करीए त्यारे तो के कोई पण काळनुं सहायकारक क्रियापद, जेम के अहीं शुं छे तो के डीड, पछी आपेलो होय करता, अने एनी पछी आप्युं होय क्रियापद। तो हमेशा याद रखवानुं के क्रियापद छे ए क्यांक कर्तानी पाछळ ज हशे। तो ऑपरेट छे आपणुं क्रियापद, शुं छे? ऑपरेट, बराबर। ઓપરેટ એટલે કે આપણે મેં કીધું હતું કે ટ્રીટ કરવું અથવા ઓપરેટ કરવું, બરાબર, જોઈએ આપણે। તો જ્યારે ડીડ છે ત્યારે ડીડ પ્લસ મૂળરૂપ આવ્યું, પણ ડૉક્ટર સ્મિતાવાળી છે એ સાદી ફોર્મેશન છે। તો સાદી ફોર્મેશનમાં કરતા પ્લસ ભૂતકાળનું રૂપ આવે, તો અહીંયા ઓપરેટનું શું થઈ જાય? ઓપરેટેડ થાય। શું થાય? ઓપરેટેડ। રેડી? ખાલી જગ્યા શી ડીડ। હવે પૂછે છે કે શું ડૉક્ટર સ્મિતાએ, અહીંયા પ્રશ્ન પૂછ્યો ને કે શું ડૉક્ટર સ્મિતા પેશન્ટ્સને ઓપરેટ કરશે, તો અહીંયા આપણે એનો જવાબ આપવાનો, હા કે નામાં શું તે ઓપરેટ કરશે। તો આપણી માહિતી પ્રમાણે ડૉક્ટર સ્મિતા છે તે પેશન્ટ્સને ઓપરેટ કરશે, તો અહીંયા આન્સરમાં આવી જશે યસ, યસ શી ડીડ। ઓકે, નેક્સ્ટ બ્લેન્ક જોઈએ આપણે। ડૉક્ટર સ્મિતા સ્પેન્ટ એન અવર with the differently able children। ડૉક્ટર સ્મિતા છે તે પોતાનો એક કલાકનો સમય કોની સાથે વિતાવશે? તો કે ડિફરન્ટલી એટલે કે અલગ અલગ, એબલ્ડ, એબલ એટલે શું થાય? એટલે એબલ મીન્સ તો કે જે અમુક રીતના અપંગ હોય અથવા શારીરિક ખોટખાપણવાળા બાળકો જેને આપણે કહીએ। સ્પેન્ટ એટલે વિતાવવું, બરાબર, અને સ્પેન્ટનું મૂળરૂપ થાય સ્પેન્ડ, સ્પેન્ડ થાય। ઓકે, જોઈએ આપણે આગળ। બ્લેન્ક મનોજભાઈ બ્લેન્ક એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન, પહેલું છે એ સ્મિતાબેનનું સેન્ટેન્સ છે, જ્યારે આ સેકન્ડ છે એ મનોજભાઈનું છે। શું મનોજભાઈ છે તે એક કલાક બાળકો સાથે વિતાવવાના છે? આપણે એમ પ્રશ્ન પૂછવો છે, તો પ્રશ્નાર્થ કરશું એટલે પહેલાં વહેલાં અહીંયા આવી જશે ડીડ, અને ડીડ પ્લસ ઓલવેઝ આવે મૂળરૂપ, તો સ્પેન્ડનું મૂળરૂપ શું થાય? સ્પેન્ડ થાય। શું થાય? ટીની જગ્યાએ ડી આવી જાય। ઓકે, તો શું મનોજભાઈ એક કલાક વિતાવવાના છે આપણી માહિતી પ્રમાણે? યાદ કરો જી મિત્રો, નહીં ને, તો શું આવશે? નો। શું આવશે? જ્યારે આન્સર લખશું ત્યારે અહીંયા શું આવશે? નો હી ડીડ નોટ, અથવા નો હી ડીડન્ટ। રેડી? ઓકે, જોઈએ આગળ આપણે। મનોજભાઈ બ્લેન્ક અ ડાયરી ઇન ધ વિલેજ, સોરી ડેરી, મનોજભાઈ બ્લેન્ક અ ડેરી ઇન ધ વિલેજ। મનોજભાઈ છે તે ગામડામાં ક્યાંક ડેરીનું ઉદ્ઘાટન કરશે એવું આવ્યું હતું, ઇનોગ્યુરેટેડ એવો વર્ડ એ આવ્યો હતો જ્યારે આપણે માહિતી મેળવીને ત્યારે। અને મેં કીધું હતું કે ઇનોગ્યુરેટ કરવું એટલે શું થાય? એટલે કે ઉદ્ઘાટન કરવું। ઇનોગ્યુરેટ કરવું એટલે શું થાય? ઉદઘાટન કરવું। મનોજભાઈ બ્લેન્ક ડેરી ઇન ધ વિલેજ, તો પહેલાંમાં શું આવશે? તો ખાલી ઇનોગ્યુરેટનું ઇનોગ્યુરેટેડ થઈ જશે। શું થશે? ઇનોગ્યુરેટેડ। ડીડ મનોજભાઈ ખાલી જગ્યા શોપ ઇન ધ વિલેજ, બરાબર, તો ડીડ પ્લસ ઓલવેઝ આવે મૂળરૂપ। શું આવે? મૂળરૂપ। તો ઇનોગ્યુરેટેડનું શું થાય? ઇનોગ્યુરેટ થઈ જાય, જે પાછળ ડી પ્રત્યે લઈ ગયો હોય તે નીકળી જશે। ડીડ મનોજભાઈ ઇનોગ્યુરેટ શોપ ઇન ધ વિલેજ, કેનું ઉદ્ઘાટન કરવાના હતા? શોપનું કરવાના હતા કે ડેરીનું કરવાના હતા? હા, ડેરીનું કરવાના હતા। તો અહીંયા આપણો આન્સર શું આવશે? નો હી ડીડ નોટ અથવા ડીડન્ટ, હી ડીડ નોટ અથવા ડીડન્ટ। જોઈએ આગળ। મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, સાદું આખી આપ્યું છે, આનું પ્રશ્નાર્થ બનાવવાનું છે, તો શું કરીશું આપણે? તો સૌથી પહેલાં લખવાનું ડીડ, તો પહેલું હંમેશા આવશે ડીડ, પછી કરતા કોણ છે વાક્યનો? તો કે મનોજભાઈ, એટલે સેકન્ડ આવશે મનોજભાઈ, ડીડ મનોજભાઈ, ટોકનું થઈ જાય
टॉक्ड नो थई जाए टॉक, कारण के डीड प्लस आवे मूल रूप। डीड मनोज भाई टॉक विथ द हेड टीचर, शू हेड टीचर अबाउट द स्कूल प्रोग्रेस, तो आपणो जवाब आवे हाँ, कारण के मनोज भाई छे ते आ विषय में शिक्षक साथे वात करवाना हता। डॉक्टर स्मिता डिलीवर्ड अ लेक्चर, डॉक्टर स्मिता डिलीवर्ड अ लेक्चर। हवे आनु प्रश्नार्थ बनावीए छीए तो पहला वेला आवशे डीड, करता छे डॉक्टर स्मिता, डिलीवर्ड नू थई जाशे डिलीवर अ लेक्चर। डीड डॉक्टर स्मिता डिलीवर अ लेक्चर, यश सी डीड। ओके, अहीं सुधी आपणे खाली जग्याओ જોઈ, તો આ ખાલી જગ્યાને આપણે વધારે સારી રીતે વિડીયોની મદદથી સમજીએ। શી ડીડ? ટુ, મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ - ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ। આ ખાલી જગ્યામાં આપણે ડીડ લખીશું। Did Dr. Smita distribute sweets? No, she didn't. 3. Dr. Smita dash upon the patient. Table ma Dr. Smita ni mahiti ne dhyan purvak juo. Aa khali jagya ma kayo shabda aavshe? Yes, operated. Dr. Smita operated upon the patient. Did she operate upon the patient? हाँ, डॉक्टर स्मिताए दर्दी पर शस्त्रक्रिया करी हती, बराबर ने? तो अही लखो, Yes, she did. 4. डॉक्टर स्मिता spent an hour with the differently abled children. Dash मनोज भाई dash an hour with the differently abled children. અહીં આપણે ડીડ અને સ્પેન્ડ મૂકીને ખાલી જગ્યા પૂરીશું, બરાબર ને? માટે અહીં પ્રશ્ન બનશે, ડીડ મનોજભાઈ સ્પેન્ડ એન આર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન? ટેબલમાં આપેલી માહિતીમાં તો એમ લખ્યું છે કે ડૉક્ટર સ્મિતા સ્પેન્ડ એન આર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન, માટે અહીં પૂછેલા પ્રશ્નનો જવાબ આવશે નો, હી ડિડન્ટ. 5. મનોજભાઈ ડેશ અ ડેરી ઇન ધ વિલેજ. ટેબલમાં મનોજભાઈ સરપંચની માહિતીને ધ્યાનપૂર્વક જુઓ. આ ખાલી જગ્યામાં કયો શબ્દ આવશે? યસ, ઇનોગ્યુરેટેડ. મનોજભાઈ ઇનોગ્યુરેટેડ અ ડેરી ઇન ધ વિલેજ. Did Manoj bhai dash a shop in the village? પ્રશ્નની શરૂઆતમાં ડીડ આવતું હોવાથી આપણે આ ખાલી જગ્યામાં ઇનોગ્યુરેટેડ ક્રિયાપદનું મૂળ રૂપ ઇનોગ્યુરેટ લખીશું. Did Manoj bhai inaugurate a shop in the village? ટેબલમાં આપેલી માહિતીમાં તો લખ્યું છે કે મનોજભાઈ સરપંચ ઇનોગ્યુરેટેડ અ ડેરી એન્ડ નોટ અ શોપ, માટે અહીં પૂછેલા પ્રશ્નનો જવાબ આવશે નો, હી ડિડન્ટ. 6. મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. આ વાક્યને પ્રશ્ન વાક્ય બનાવવા માટે ખાલી જગ્યામાં આપણે ડીડ મનોજભાઈ ટોક લખીશું, બરાબર ને? તો લખો, ડીડ મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ? યસ, હી ડીડ. 7. ડોક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર. ધ્યાનથી જુઓ, અહીં આપણે ખાલી જગ્યામાં પ્રશ્ન વાક્ય કેવી રીતે લખીશું? અરે વાહ, તમને બધાને આવડે છે, તો ચાલો અહીં લખો, ડીડ ડોક્ટર સ્મિતા ડિલિવર અ લેક્ચર? યસ, શી ડીડ. તો ચાલો હવે મને કહો તો કે આજે આપણે યુનિટ
ओके, तो आज आपणे विडियो द्वारा आ माहिती मेळवी, बराबर। तो हवे पछीना नेक्स्ट लेक्चरमां आपणे मळीशुं आना पछीनी एक्टिविटी साथे। त्यां सुधी आपणे आनी प्रेक्टिस करीशुं।